પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ગઈ વખતે સ્વાધ્યાય 2.1નો જે દાખલા નંબર 3 શરૂઆત કરી હતી, એમાં આપણે જે અનિવાર્ય સતત આવૃત્તિ વિતરણ મેળવ્યું હતું એ આ મુજબ આપણે મેળવેલું હતું. તો આપણે આવૃત્તિ મેળવી દીધી હતી કે આ રીતે આપણે મેળવ્યું હતું, તમે પાઠ 7માં જોયું હતું, 2, 4, 9, 7, 10 અને 60. હવે એની ઉપરથી આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવીશું. આ જે આપણે આવૃત્તિ વિતરણ મેળવેલું છે એ ઉત્પાદન દર્શાવતું અનિવારક સતત આવૃત્તિ વિતરણ હતું, બરાબર? જે ઉત્પાદન દર્શાવતું અનિવારક સતત આવૃત્તિ વિતરણ. હવે આ આવૃત્તિ ઉપરથી આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ શોધીશું. તો મિત્રો, એમાં સૌ પ્રથમ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તો એ બનાવીશું. તો અહીં દરેક વર્ગ અંતરાળ માટે ઉધ્વ સીમા બિંદુ શોધીશું. જ્યારે પણ આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું થાય ત્યારે દરેક વર્ગ માટે આપણે ઉધ્વ સીમા બિંદુ શોધીશું. તો ઉધ્વ સીમા બિંદુ આપણે થિયરીમાં સમજી ગયા કે વર્ગ અંતરાળ, પ્રથમ વર્ગ અંતરાળ કેટલો છે? 100 થી 199. તો એના માટેનું ઉધ્વ સીમા બિંદુ કયું? તો જો 199 થી 200 ભાગ્યા 2 = 199.5, અને આપણે શું કરીશું? ઉધ્વ સીમા બિંદુ કઈ રીતે? તો અહીંયા જો 199 થી 200, તો આપણે પ્રથમ વર્ગનું આપણે અહીં જોઈએ 100 થી 199 ઉધ્વ સીમા બિંદુ. તો ઉધ્વ સીમા બિંદુ આ અધ સીમા છે, 100 અધ સીમા છે અને 199 ઉધ્વ સીમા છે. તો પ્રથમ વર્ગની ઉધ્વ સીમા તે પછીના વર્ગની અધ સીમા, આ બંનેનો જે સરવાળો અને આપણે 2 વડે ભાગીશું એટલે આપણને ઉધ્વ સીમા બિંદુ મળશે. આ ઉધ્વ સીમા છે, આ અધ સીમા છે. તો બિંદુ મેળવવો હોય તો પ્રથમ વર્ગની ઉધ્વ સીમા અને એના પછીના વર્ગની અધ સીમા, આ બંનેના સરવાળાને 2 વડે ભાગીશ એટલે મને જે મળશે એ પ્રથમ વર્ગની ઉધ્વ સીમા બિંદુ મળશે. તો અહીંયા જો આપણે મેળવેલું જ છે, જો 199 અને 200, તો જોઈ લો અહીંયા, જો પ્રથમ વર્ગમાં છે 199 અને એના પછીની અધ સીમા 200, આ બંનેના સરવાળો ભાગ્યા 2 એટલે આપણને મળશે ઉધ્વ સીમા બિંદુ. તો આ જે છે એ આપણને ઉધ્વ સીમા બિંદુ મળી ગયો. ઉધ્વ સીમા બિંદુ આપણને મળ્યું છે 199.5, બરાબર? તે જ રીતે બાકીના વર્ગ અંતરાલ માટે ઉધ્વ સીમા બિંદુ મેળવશું. તો મિત્રો, આપણે જે પ્રથમ વર્ગ માટે જે ઉધ્વ સીમા બિંદુ મેળવ્યું એ જ રીતે આપણે બાકીના વર્ગો માટે પણ ઉધ્વ સીમા બિંદુ મેળવી શકીએ છીએ. ઓકે, તો એ રીતે તમારે બાકીના વર્ગ અંતરાલ માટે ઉધ્વ સીમા બિંદુ મેળવવાનું રહેશે. ઓકે, હવે અહીંયા છે પ્રથમ વર્ગના અધસીમા બિંદુને, પ્રથમ વર્ગના અધસીમા બિંદુને તેની આગળના વર્ગના ઉધ્વ સીમા બિંદુ તરીકે લઈ તેની આવૃત્તિ 0 લેવાશે. મિત્રો, આપણે અહીંયા જો અહીંયા આવૃત્તિ 2 છે, અહીં આવૃત્તિ કેટલી છે? 2 આપેલી છે. તો એના માટે તો આપણે આ 199 + 200 / 2 એટલે આપણને આ મળી ગયું ઉધ્વસીમા બિંદુ. પણ અહીંયા જ્યારે આપણે 100 લઈશું ત્યારે શરૂઆતમાં આપણે 0 લઈશું ત્યારે આપણે શું કરશું કે અહીંયા જે વર્ગ નક્કી થયો છે, આપણે શરૂઆતમાં હું તમને વાત કરું તો એ વર્ગ આ રીતે છે. આપણો પ્રથમ વર્ગ અહીંયા જો 100 થી 199 છે, જ્યારે અહીંયા આપણો પ્રથમ વર્ગ છે 100 થી 199. તો મિત્રો, આ 100 થી 199 આપણે ચાલુ થાય છે, પરંતુ આપણે 0 મૂકવા માટે તો એની આ જે વર્ગ છે એ આપણે વિચારીશું કે આ વર્ગ આપણે આની આગળ બન્યો હશે, આની પહેલાંનો વર્ગ આ હશે. તો અહીં શું કરીશ, આ અધ સીમા અત્યારે આપણે દાખલામાં જરૂર છે ઉધ્વ સીમા બિંદુની, બરાબર? પણ જ્યારે આપણે 0 આવૃત્તિ અહીંયાથી આપણે 2 આવૃત્તિ મૂકીશું, અહીંયા 2 મૂકીશું, બરાબર? 2 મૂકીશું આવૃત્તિ. આ જે પ્રથમ વર્ગ માટે છે એ આપણે જે પ્રથમ આવૃત્તિ 2 શોધી એ આપણે અહીંયા મૂકીશું ઉધ્વ સીમા બિંદુ શોધીને. પરંતુ 0 મૂકવા માટે પ્રથમ આપણે 0થી શરૂઆત કરીશું, તો એના માટે અહીંયા પણ આપણે આ વર્ગ આપણે જાતે નક્કી કરવો પડશે. તો બધામાં 100 100 છે, તો આ વર્ગનું અધ સીમા બિંદુ જે આપણે દાખલામાં આપેલું છે 100 થી 199 જે આપેલું છે એ આ અધ સીમા છે. એની ઉપર કયો વર્ગ હશે? તો ઉપર હશે 0 થી 99. તો 100 + 99 / 2 એટલે 99.5 એ પ્રથમ, જ્યારે આપણે 0ની આવૃત્તિ મૂકીશું એ પ્રથમ વર્ગ માટે અધ સીમા બિંદુ બનાવવો પડશે. તો અહીં એ જ વસ્તુ તમને કીધી છે. જો
બાકીના વર્ગ અંતરાલ માટે આપણે આપણે ઉદ્વસીમાં બિંદુ તો મેળવીશું, એટલે બાકીના વર્ગ એટલે એમાં પણ આવી જશે કે 2, 4, 9, પણ આની ઉપર જે 0 આવૃત્તિ મૂકીશું એના માટે આપણે ક્યાંથી વર્ગ લાવીશું? તો એ વર્ગ આપણે વિચાર્યો છે, એ વર્ગ આપણે લાવવાનો 0 થી 199, બરાબર, એની આગળનો વર્ગ. તો પ્રથમ વર્ગના અધોસીમા બિંદુને, પ્રથમ વર્ગનું અધોસીમા બિંદુ કયો? આ અધોસીમા છે. આ બંનેનો સરવાળો કરીશ અને બે વડે ભાગીશ એટલે મને શું મળશે? અધોસીમા બિંદુ. આ વર્ગની અધોસીમા 100 અને 99 વર્ષનું ઉધ્વસીમા, એ બંનેના સરવાળા ભાગ્યા 2 એટલે મને મળશે અધોસીમા બિંદુ. તો પ્રથમ વર્ગના અધોસીમા બિંદુને, આ જે 100 ભાગ્યા 99 છે, આ પ્રથમ વર્ગનું અધોસીમા બિંદુને તેની આગળના વર્ગના ઉધ્વસીમા બિંદુ તરીકે લઈ તેની આવૃત્તિ 0 લેવાશે. એટલે આપણે દરેકમાં ઉધ્વસીમા બિંદુ જ લીધું છે, પરંતુ આ બંનેનો સરવાળો કરશું તો આ વર્ગ માટે અધોસીમા બિંદુ છે. પરંતુ અહીંયાથી મેં લીધું, અહીં હું 0 મૂકીશ તો 0 માટે આ શું કહેશે? 99 એના આ વર્ગ આપણી રકમમાં નથી આપ્યો, આ વર્ગ આપણે બનાવ્યો છે કે દરેકમાં 100 100 એડિશનલ થાય છે. તો આનું આગળનું 99 હશે, તો અહીંયાથી અહીં અંતર લગભગ 99 છે. તો 0 માટે આપણે ઉધ્વસીમા બિંદુ મેળવ્યું, તો આપેલા વર્ગની ઉધ્વસીમા એના પછીના વર્ગની અધસીમા. ખરેખર આપણે 0 મૂક્યું છે એટલે આ વર્ગ આપણે લાયા છે. તો 99 + 100 બરાબર 99.5. તો એ રીતે કંઈક આપણને આ રીતે મળશે જ્યારે આવૃત્તિ આપણે 0 મૂકવાની હોય. તો 99 99 જોઈ લો, ઉધ્વસીમા 99. આ આપણે રકમમાં આ જ આટલો જ વર્ગ આપેલો છે, આપણે આ જ બનાવેલું છે. આપણે 0 મૂકવાનું છે એટલે આ 99 અને આ 100. તો આ ઉધ્વસીમા પછીના વર્ગની અધસીમા એના ભાગ્યા 2 આપણને અહીંયા આપેલું જ છે. તો એ બની જશે તેની અગાઉના વર્ગ માટે કે વર્ગની ઉધ્વસીમા તરીકે લઈ તેની આવૃત્તિ માટે 0 આવશે. પછી જો મિત્રો તમને બતાવું છું એ દાખલો કઈ રીતે આપણે ગણી શકાય. તો જો મિત્રો આપણે આ જે આ 99.5 છે, 99.5 છે એની સામે મેં 0 લખે છે. મેં તમને શીખવાડ્યું કે 99.5 આપણે લાયા કઈ રીતે. તો 0 થી 99, બરાબર, 0 થી 99 અને એના પછી 100 થી 199. તો 0 થી 99માં 99 ઉધ્વસીમા છે અને એના પછી 100 છે, બરાબર, 100 છે. અહીં જોઈ લો ફરી, જો 0 થી 99, 0 થી 99 એ ઉધ્વસીમા છે અને 100 છે અધસીમા. આ બંનેના સરવાળાને 2 વડે ભાગીશ એટલે 0 માટેનું જે મને ઉધ્વસીમા બિંદુ છે એ મળશે, બરાબર. તો જો એના માટે હું 0 અહીંયા મેં મૂકેલું છે, બરાબર, એટલે 0 મૂક્યું છે. ત્યારબાદ તો આપણે આ શોધેલું જ છે, દરેક વર્ગમાં 199, 299, 399, 499, 599. અહીંયા 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 મિત્રો આ જુઓ, 99, 199, આ 0 માટે આપણે શોધ્યું, પછી 199, 299, 399 ક્યાં સુધી જઈશું? તો છેલ્લે 1099.5 સુધી. જો મેં આ રીતે દરેક વર્ગ માટે શોધતા જશો તો તમને ઉધ્વસીમા બિંદુ મળશે. એટલે ટૂંકમાં તમને ઉધ્વસીમા બિંદુ 99.5થી શરૂ કરશો, એમાં 100 100 એડ કરતા જશો તો આપણે આ રીતે ઠેક મળશે છેલ્લા વર્ગ સુધી 1099.5. હવે આપણે પ્રથમ 0 મૂક્યા, બરાબર, આવૃત્તિ આપણે શોધી નથી 0, કારણ કે આપણે ગઈકાલે જે દાખલો ગઈ વખતે ગણેલો એ દાખલામાં માત્ર આપણે આવૃત્તિ 0 2 થી ચાલુ થતી હતી મિત્રો, 2 થી. અહીંયા કંઈ 0 નહોતું, આપણે શરૂઆતમાં 0 મૂકીશું એટલે ઉપર 0 મૂકીશ, એ 0 નીચે ઉતારીશ, પછી 2 આવશે, તે રીતે હું સંચય કરતો જઈશ. તો એથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ થશે. તો જુઓ મિત્રો, પ્રથમ 0, એ 0ને મેં નીચે ઉતાર્યો એટલે આપણે આવૃત્તિ 2 હતી, તો 2 એડ કરી. આ બંને જે નીચે ઉતાર્યા, પછી ત્રીજી 299.5માં 4 નીચે ઉતર્યા, પછી આ ત્રણેય વસ્તુ છે એ હું નીચે ઉતારીશ, એ નીચે ઉતારીશ, પછી ચોથી આવૃત્તિ જો કે 9 છે તો એ 9 એમાં લખીશ, પછી આ ચારે ચાર વસ્તુ નીચે ઉતારીશ, પછી એના પછી કયા આવશે? 7. તો જો હું તમને ફરીથી બતાવું, ફરી 0 છે, આ જો 0 ના 0, પછી 0 નીચે, 2 ક્યાંથી લાયા? તો જોઈ લો મિત્રો, આ 2 જે છે એ અહીંથી લાયા, બરાબર, 0 + 2 થઈ ગયું. 0 + 2 મેં લખ્યા, એ કોની મેં સામે લખ્યા? અહીંયા આપણે જે વર્ગ બન્યો છે 0 + 2, 0 + 2 ને મેં નીચે ઉતાર્યા એટલે 299.5ની સામે 0 + 2 + 4, 4 ક્યાંથી આવ્યા? તો કે 4 અહીંથી આવ્યા. આ જો છે 299.5 અહીં બનશે, એની સામે કેટલા છે? 4 છે. તો 0 + 2 + 4 નીચે ઉતાર્યા, બરાબર, એટલે કે 0, અહીંયા હું 0 લખું, 0. તો આ 3ને નીચે ઉતાર્યા, 0 + 2 + 4 ને નીચે ઉતાર્યા. તો સમજો અહીંયા એવું બન્યું 0 + 2 + 4, 0 + 2 + 4 + 9, તો અહીંયા જો તમને 9 આવશે, એના પછી 9 આવ્યા, આ રહ્યા 9, પછી 7 આવશે એટલે
પછી 0 પ્લસ 2 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 7 તો જો એ તમને અહીંયા 7 મળશે તો જો આ રીતે મળ્યા 0 પ્લસ 2 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 7 પછી એના પછી 10 છે 7 પછી તો આનું આ નીચે ઉતરજો 0 પ્લસ 2 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 7 પ્લસ 10 તો આ જે આખી પેટર્ન છે આખી આ જે સંચય આવૃત્તિ છે એટલે નીચે ઉતારવાનું અહીં સુધી 0 તો 0 2 2 4 4 9 9 7 7 10 10 8 તો વધારાનો 8 એડ થયો તે મને કહો હવે અહીંયા 10 ક્યાંથી આવ્યા તો 7 પછી જો જો મિત્રો આ 7 પછી 10 10 પછી 8 8 પછી 9 તો જો 8 પછી જે 9 છે અહીં 10 આવ્યા 10 પછી 8 આવ્યા તો આખું નીચે ઉતારી દીધું 0 2 4 9 7 10 8 પછી 9 હમણાં કીધું તો આખી આ જે આખી આવૃત્તિ છે એ બી નીચું ઉતારી જો એકવાની સામે છે 799.5 ની સામે 9 એવી રીતે 9 પછી કેટલા છે 4 પછી 3 અને 4 તો અહીંયા જોઈ લો આપણે જ્યારે ગયા દાખલામાં આવૃત્તિ શોધી 9 પછી કેટલા છે 9 પછી 4 3 અને 4 તો એક એક જે આવૃત્તિ છે એ તમારે એડ કરતી જવાની રહેશે અને આ રીતે તમે એડ કરશો એટલે તમને સામે આ રીતની તમારી આવૃત્તિ વિતરણ તૈયાર થશે અને એ બધી આવૃત્તિનો તમારે સામે સરવાળો કરવાનો છે જો પહેલાં તો 0 જોઈ લો અહીં 0 તો અહીંયા જો અહીં 0 છે પછી 0 માં મેં 2 ઉમેર્યા 0 પ્લસ 2 બરાબર 0 પ્લસ 2 પછી એમાં 0 પ્લસ 2 પ્લસ 4 કર્યા 4 ને 2 6 તો અહીંયા જો મિત્રો 6 છે પછી 0 પ્લસ 2 પ્લસ 4 પ્લસ 9 તો 0 પ્લસ એનો સરવાળો મેં અહીં કર્યો તો અહીંયા 6 માં 9 ઉમેર્યા તો 15 થયા પછી આની આ વસ્તુ 0 પ્લસ 2 પ્લસ 4 પ્લસ 6 તો 15 ને પાછા અહીંયા એમાં પાછા મેં 7 એડ કર્યા છે તો 22 તો એવી રીતે જે જે છેલ્લી આવૃત્તિ છે એ તમારે અહીંયા ઉમેરતી જવાની રહેશે અને છેલ્લે તમને 60 મળશે તો મિત્રો આ પ્રકારે તમારે આ પ્રકારે આપણને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ મળશે તો હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું તો તમારે આ રીતે તમારા ચોપડામાં આ રીતે દાખલાની ગણતરી કરવાની રહેશે અને તમારે આ સમજૂતી મુજબ ગણતરી કરશો તો તમને ખ્યાલ આવી જશે ખાસ કરીને તમારે વર્ગો બનાવતા શીખવાનું છે કે અધસીમા બિંદુ કે ક્યારે મેળવવાનું ઉધ્વસીમા બિંદુ ક્યારે મેળવવાનું આપણાથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે એટલે અહીંયા આપણે જે આવૃત્તિ વિતરણ બનાવ્યું છે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે તેમાં ઉધ્વસીમા બિંદુથી શરૂઆત કરવાની હોય છે 0 માટે આપણે અલગથી વર્ગ નક્કી કરેલો અને એનાથી પણ આપણે અહીંયા 99.5 બનાવ્યું છે અનુક્રમે આપણે એ જે છે આવૃત્તિ એક એક આવૃત્તિ નીચે ઉતરતું જવાનું અને આવૃત્તિમાં એક એક આવૃત્તિનો સરવાળો કરતો જવાનો તો આપણને સરવાળે છેક સુધી છેલ્લેથી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં 60 મળશે તો વધુ આવતા વિડીયોમાં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રણામ.